ગુજરાત સરકાર દ્વારા કુપોષણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા બેઠક યોજી સમાજમાં જાગૃતતા આવે તે હેતુસર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકાના ઝાલાસાગ ગામ ખાતે કુપોષણ કાર્યક્રમ યોજાયો જેમાં સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય સંતરામપુરે કુપોષણને લાગતી માહિતી આપતા જણાવ્યું કે માતાઓ આંગણવાડી વર્કરો સારા આશા વર્કરો તથા સમાજના તમામ લોકોને આ કુપોષણ દૂર કરવા માટે સરકારનો જે હેતુ છે તે સિદ્ધ કરવામાં સહયોગ આપે અને કુપોષણ મુક્ત ગુજરાત અને ભારત બને તે માટે અપીલ કરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની તેત્રીસ લાખ આંગણવાડીઓ પ્રાથમિક શાળાના બાળકો બાર લાખ જેટલી કિશોરીઓ અને સાત લાખ જેટલી ધાત્રી માતાઓને કુપોષણથી દૂર રાખવા માટે સરકાર અનેક પ્રકારની યોજના દ્વારા પોષણયુક્ત આહાર દૂધ ફરફરાદી જેવી અન્ય ચીજવસ્તુઓ આપવામાં આવે છે જેનો સારી રીતે ઉપયોગ કરી સરકારની યોજનાનો લાભ ગામે ગામ પહોંચાડી કુપોષણને દૂર રાખવું જોઈએ તેવી વાત કરી હતી કાર્યક્રમમાં ધારાસભ્ય ઉપરાંત તાલુકાના હોદ્દેદારો ટીડીઓ મામલતદાર સીડીપીઓ હાજર રહ્યા હતા સ્કૂલના બાળકો દ્વારા પોષણ મુક્ત વિશે નાટક રજુ કરી આ કાર્યક્રમ સફર બનાવ્યો હતો અમીન કોઠારી સંતરામપુર આજે આપણા દેશના વડાપ્રધાન સન્માનનીય नरेंद्रભાઈ મોદી સાહેબ નું જે સૂત્ર છે સહી દેશ રોશન એ સૂત્રને ચરિતાર્થ કરતાં આપણા ગુજરાતના સન્માનનીય સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે પચીસ તારીખથી દાહોદથી આ પોષણ અભિયાનનું શરૂઆત દાહોદ મુકામે કરી એના ભાગરૂપે આજે પૂરા ગુજરાતમાં જે અઢાર હજાર પાંચસો ગામમાં એની શરૂઆત થઈ છે અને એના ભાગરૂપે અમારા મહીસાગર જિલ્લામાં પણ આજે એક સાથે સહી પોષણ પોષણ અભિયાનની શરૂઆત અહીંયા થઈ છે એના ભાગરૂપે મારે પણ ઝાલાસાગર મુકામે આવવાનું થયું છે આ સરકારનો એક માનતાલક્ષી જે અભિગમ છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય કોઈપણ ગુજરાતનું બાળક કોઈપણ સમાજનું હોય એ કુપોષ કુપોષિત ના રહે એ સશક્ત બને એ દિશામાં રાજ્ય સરકારે જે કંઈ નાની મોટી યોજનાઓ જે બનાવી છે એનો લાભ બાળક સુધી પહોંચે અને એના માટે આપણા જે કંઈ ગામડાઓમાં જે કુપોષિત બાળકો છે એને દત્તક લઈને એ બાળકનું ધ્યાન રાખવાનું કામ પણ અમારા સામાજિક આગેવાનોએ જેની જવાબદારી ઉપાડી છે અને અમારી આશા વર્કર બહેનો છે આંગણવાડી વર્કર બહેનો છે અમારી તેડાગર બહેનો છે અમારા આગેવાનો છે સર આપણા કર્મચારી મિત્રો છે શિક્ષક મિત્રો છે સર્વે આ જન ભાગીદારીથી લોક ભાગીદારીના માધ્યમથી આપણા સર્વાંગી આપણા બાળકોનો વિકાસ થાય કોઈપણ ફળિયાનું બાળક પરિવારનું બાળક ગામનું બાળક કુપસ્થિત ના જન્મે કુપસ્થિત ના રહે એ ભાવ સાથે સંયુક્ત જવાબદારીના ભાગરૂપે આજે અમે